ગુડ મોર્નિંગ નામાના વિષયની અંદર ભાગ પ્રકરણ નંબર એટલે કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ જોઈ રહ્યા હતા આજે આપણે તુલનાત્મક પાક્કું સરવૈયુ કેવી રીતે તૈયાર કરવાનું થશે તે અંગેના દાખલાની સમજૂતી મેળવશું અહીં તમને હું સમજાવીશ આજના દિવસે ઉદાહરણ નંબર સાત ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર સાત જે આજે આપણે આજના વિડીયોમાં સમજશું પાકા સર્વૈયાનું વિશ્લેષણ હોય છે એ એ દર્શાવે છે કે ધંધાકીય એકમની સદ્ધરતા અંગેની માહિતી એ પૂરી પાડે છે તુલનાત્મક પાકા સર્વૈયાની મદદથી ગયા વર્ષની સરખામણીમાં લાંબા અને ટૂંકા ગાળાની સદ્ધરતામાં વધારો કે ઘટાડો થયો છે તે અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે ટૂંકમાં તુલનાત્મક પાકા સર્વૈયામાં બે સમયગાળા દરમિયાન શેરમૂડી અનામત અને વધારો બિનચાલુ જવાબદારી ચાલુ જવાબદારી બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતોમાં રૂપિયાના સ્વરૂપે અને ટકાવારીના સ્વરૂપે કેટલો ફેરફાર થયો છે તે જાણી શકાય છે તો આજના દિવસનું ઉદાહરણ નંબર સાત હવે આપણે ચાલુ કરીએ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કંપની લિમિટેડના તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળ અને તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના પાકા સરવૈયાઓ પરથી તુલનાત્મક પાકુ સરવયુ તૈયાર કરો આપણને પાકુ સરવયુ આપેલું છે આ પાકા સરવૈયા પરથી આપણે તુલનાત્મક પાકુ સરવયુ જે છે એ તૈયાર કરવાનું છે જોવા જઈએ તો સૌથી ઈઝી વિઝી જેવો દાખલો છે કારણ કે પાકા સરવૈયાનો જ્યારે દાખલો આપણને આપે ત્યારે માત્ર ને માત્ર આપણે ખાલી આ બે જે કોલમ જે છે વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો પર્સન્ટેજમાં એ જ વધારે કરવાનું થશે બાકી આખો દાખલો મતલબ કે પચાસ ટકા જેટલો દાખલો જે છે એ જે આપણને રકમમાં આપ્યો છે એ જ આપણે અહીં જવાબમાં એઝ ઇટ ઇઝ જોઈને મૂકવાનો છે કોઈ પણ જાતના ચેન્જીસ કરવાના નથી ઇનફેક્ટ આ કુલ સરવાળો આપ્યો છે એ બી એ જ વસ્તુ આવશે આવો વધારે જલ્દીથી સમજીએ એટલે વાંધો ના આવે ફસ્ટ ઓફ ઓલ ટાઇટલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા લિમિટેડના

સૌથી પહેલાં વિગતો જે રીતે આપણને આપેલી છે તે રીતે વિગતો એઝ ઇટ ઇઝ લખી નાખવાની કે સૌથી ઇક્વિટી અને જવાબદારી શેર હોલ્ડર્સના ભંડોળ શેર મૂડી ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી અનામત અને વધારો નફા નુકસાન ખાતું જુઓ જ છો તમે કે ઉપર જે રીતે આપ્યું છે એ રીતે જ આપણે અહીં લખવાનું છે બરાબર છે આગળ વધીએ તો બિન ચાલુ જવાબદારીઓ જેમાં દસ ટકાના ડિબેન્ચર્સ ચાલુ જવાબદારીઓ જેમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં વેપારી દેવા અને ટૂંકા ગાળાની જોગવાઈ નેક્સ્ટ લાઈનની અંદર આપણે મિલકતો એટલે કે બિન ચાલુ મિલકતો જેમાં સ્થિર મિલકતો દ્રશ્ય મિલકતો અદ્રશ્ય મિલકતો અને લાંબા ગાળાના રોકાણ અને બીજા નંબરમાં ચાલુ મિલકતો એટલે કે કુલ જે રીતે આપણને રકમમાં આપ્યું છે એ રીતે જ એઝ ઇટ ઇઝ જોઈને લખી નાખવાનું છે કોઈ પણ જાતનું કષ્ટ આપણે બહુ વધારે ભોગવવાનું નથી સૌથી પહેલાં બે હજાર સોળની કોલમ એટલે એઝ ઇટ ઇઝ જે અહીં આપી છે એ અહીં કોપી પેસ્ટ કરશું આપણે અને ત્યારબાદ બે હજાર સત્તરની કોલમને આપણે અહીં કોપી પેસ્ટ કરશું જેની સામે જે રકમ આવે છે તે રકમ સ્ટુડન્ટ્સ તરીકે તમારે સાથે લખી નાખવાની થશે જેમ કે ઇક્વિટી શેર મૂડી દસ લાખ અને બાર લાખ પ્રેફરન્સ શેર મૂડી પાંચ લાખ પાંચ લાખ એ રીતે ફિલઅપ આપણે આપણે કોલમ 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 નંબર 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 અને ઓલરેડી કરી ચૂક્યા છીએ કોલમ નંબર પાંચ ઉપર આગળ વધીએ તો કોલમ નંબર પાંચ આપણને મળશે ચારમાંથી ત્રણ ને બાદ કરતા એટલે કે બાર લાખ માઇનસ દસ લાખ એટલે બે લાખ

અને બોતેર હજાર માંથી સાહીઠ હજાર બાદ એટલે બાર હજાર છેલ્લે ત્રેવીસ લાખ ચાર હજાર પાંચસો માંથી ઓગણીસ લાખ પચાસ હજાર બાદ કરી દઈએ એટલે ત્રણ લાખ ચોપન હજાર પાંચસો ત્યારબાદ દસ લાખ માંથી આઠ લાખ એટલે કે બે લાખ છ લાખ પચીસ હજાર માંથી પાંચ લાખ એટલે એક લાખ પચીસ હજાર ત્રણ લાખ ઓગણસી લા હજાર પાંચસોમાંથી ચાર લાખને આપણે બાદ કરશું તો માઇનસમાં રકમ આવશે એટલે અહીં એ લોકોએ બ્રેકેટમાં લખ્યું છે આપણે એકાઉન્ટની અંદર બ્રેકેટ એટલે કે માઇનસ એટલે કે વીસ પાંચસો બ્રેકેટની અંદર અને ત્રણ લાખમાંથી બે લાખ પચાસ હજાર બાદ એટલે પચાસ હજાર અને ત્રેવીસ લાખ ચાર પાંચસોમાંથી ઓગણીસ પચાસને બાદ કરીએ આપણી પાસે અહીં અને અહીં જવાબ કેવા આવશે સરખા આવશે ત્રીજા નંબરની કોલમથી અને પછી ગુણ્યા સો એટલે બે લાખ ભાંગ્યા દસ લાખ એટલે વીસ હજાર એસી હજાર ભાંગ્યા એક લાખ ગુણ્યા સો એટલે એસી

એક લાખ પચીસ હજાર ભાંગ્યા પાંચ લાખ ગુણ્યા સો એટલે પચીસ માઈનસ વીસ હજાર પાંચસો અને પચાસ હજાર ભાંગ્યા બે લાખ પચાસ હજાર ગુણ્યા સો એટલે કે વીસ અને ત્રણ લાખ ચોપન હજાર પાંચસો ભાગ્યા ઓગણીસ પચાસ ગુણ્યા સો એટલે અઢાર પોઈન્ટ અઢાર આ જે કોલમ છે અને આ કોલમ છે એ બંને જે છે એ બંને સરખી જ આવશે તમે અહીંથી જોઈને પણ અહીંયા મૂકી શકો છો તો આ હતું આપણું ઉદાહરણ નંબર સાત જે તુલનાત્મક પાકું સરવૈયુ તૈયાર કરવાનો દાખલો હતો નેક્સ્ટ દાખલાની અંદર આનાથી આગળ વધશું નવા વિડીયોમાં આનાથી આગળ ચેપ્ટરમાં વધશું